नमस्कार मित्रों, आरके एजुकेशन चैनल पर आपनु हार्दिक स्वागत करीए छे। आजे जे वन रक्षक नी तैयारी करी रह्या छे एमनी माटे खूब ज महत्वनी वात अमे लईने आव्या छे। तो जे मित्रों वन रक्षक परीक्षा नी तैयारी करी रह्या छे एमनी माटे परीक्षा नु माळखु कया प्रकार नु होय हशे अने एनी वय मर्यादा शुं छे, एनु एज्युकेशन क्वालिफिकेशन शुं छे, ए विषय आपणे वात करीशुं। तो अत्यारे वन रक्षकनी तैयारी करी रहेला विद्यार्थी मित्रों माटे खूब ज महत्वनी वात अमे आ चैनल। तो मित्रों, वन रक्षकनी परीक्षानी तैयारी माटे तमारे सौथी पहला तो तमारी एज्युकेशन क्वालिफिकेशन तमे 12 पास होवा जोईए। तमारी वय मर्यादा उमर 18 वर्ष थी 35 वर्षनी होवी जोईए। एमा एससी एसटी माटे 5 वर्षनी जे छूटछाट आपवामां आवे छे ए एनो लाभ पण तमने मळी शके छे। अने ए परीक्षानुं माळखुं कया प्रकारनुं होय छे एमां टोटल 200 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવે છે। તો વન રક્ષકની પરીક્ષા માટે તમારે 200 માર્ક્સના પ્રશ્નો પૂછાતા હોય છે, જેમાં 100 પ્રશ્નો પૂછાય છે અને એમાં માઇનસ પદ્ધતિ હોય છે। તમે જો પ્રશ્નનો ખોટો જવાબ આપો તો 0.25 માર્ક્સ કાપવામાં આવે છે। અને આ પરીક્ષા માટે ટોટલ તમને 2 કલાક આપવામાં આવે છે, એટલે તમને પુષ્કળ ટાઈમ મળી રહે છે પ્રશ્નને સારી રીતે વાંચવાનો, એમાં યોગ્ય જવાબની। તો એમસીક્યુમાં કેવા પ્રકારનું પૂછાઈ શકે તો એમાં ગુજરાતી, સામાન્ય જ્ઞાન, પર્યાવરણ અને ગણિત, આમ ટોટલ અભ્યાસક્રમ એમાંથી બનતો હોય છે। વન રક્ષકમાં ફિઝિકલ પરીક્ષા કઈ રીતે લેવામાં આવે છે એ હું તમને જણાવીશ। તો વન રક્ષક માટે તમારે જંગલમાં જવાનું હોય છે, એટલે એમાં થોડું ફિઝિકલ વધારે હોય છે પોલીસ કોન્સ્ટેબલ કરતા। તો એમાં 1600 મીટરની દોડ તમારે 6 મિનિટમાં પૂરી કરવાની હોય છે, 18 ફૂટ રસ્સા ચડવાના હોય છે અને 8 પુલઅપ્સ કરવાના હોય છે। એમાં 4 ફૂટ આસપાસ ઊંચો કૂદકો હોય છે અને 15 ફૂટ જેટલો લાંબો કૂદકો તમારે કૂદવાનો હોય છે। માજી સૈનિક અને મહિલાઓ માટે પ્રેક્ટિકલ પરીક્ષા થોડી અલગ હોય છે। તો આ જ પ્રકારના ફોરેસ્ટને લગતા અને પરીક્ષા એજ્યુકેશનને લગતા અને ઓર્ગેનિક ખેતીને લગતા અવનવા વિડીયો અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ ચેનલના માધ્યમથી। તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું